प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने दिवाड़ी ना पवित्र दिवस एमा पण आजे काळी चौदस ना दिवस ना खूबे थी जय स्वामीनारायण। वाला भक्तों आपणे बधाई लोयाधाम फ्लोरिडा नी अंदर भगवान श्री हरि ना सानिध्य नी अंदर दीपोत्सव नी उजवणी करी रह्या छे। વડોદરાના નાથ ભગતનું ચરિત્ર આપણે બધાએ શ્રવણ કરી રહ્યા છે, તો આવો નાથ ભક્તના ચરિત્રને આપણે શ્રવણ કર્યું ત્યાંથી થોડુંક આગળ વધીશું। દિવાળી સાચી તે ગણો અંતર દીપ પ્રગટે ભાઈ મૂર્તિ રૂપી મની મળે ને કરવું રહે ન કાંઈ સર્વપરીનું સ્મરણ કરું મુજ રુદિયાની માય ચિદાકાશ બને આત્મા મૂર્તિ દારક સદાય શ્રી હરિના સ્વરૂપના જે ભૂમિયા ગણાય તેવા મૂર્તિ દાતા મહંતને ચરણે રહું સદાય હરિને વાલા સદગુરુ તેને વાલા સંત ભક્ત સૌની ચરણ રજ થઈ વંદુ હું વારંવાર નાથને વાલા જે થયા સંતોષ નિષ્ઠા સ્વરૂપ તેવા નાથના નાથના કહું ચરિત્રયનો શ્રદ્ધાવાન નિકસોટી ત્યારે શ્રદ્ધાવાન નિકસોટી ત્યારે એ સ્વામી આજ્ઞા કરે કઠણ જ્યારે સ્વામી આજ્ઞા કરે કઠણ જ્યારે આજ્ઞા પાલન માં કાચપન રાખે આજ્ઞા પાલન માં કાચપન રાખે એ હરિને વાલા તે બહુ લાગે હરિને વાલા તે બહુ લાગે હરિને વાલા તે બહુ લાગે હરિને વાલા તે બહુ લાગે। ગઈકાલે આપણે કથા વાર્તા દરમિયાન શ્રવણ કર્યું હતું કે ભગવાનને વાલા એવા નાથ ભક્ત એમને ભગવાનને રાજી કરવા માટે ઠેક વડોદરા સુધી પહોંચી ગયેલા હતા, ત્યાંથી એક વૃદ્ધ હરિભગત જો બોલાવવા માટે ગયા તો વડોદરા ગયેલા હતા, ત્યાંથી ગઢપુર શ્રીજી મહારાજની સેવાની અંદર પાછા હાજર થયા। મહારાજ બહુ રાજી થયા, મહારાજ બહુ રાજી થયા। પછી મહારાજે એમ કહ્યું નાથ ભક્તને કે હવે તમે પરત જાઓ,
અમારે તમારી કોઈ જરૂર નહોતી, અમે તો ખાલી બોલાવ્યા હતા. તો પણ નાથ ભગત બહુ રાજી થયા. આ ચરિત્રને આપણે સાંભળ્યું. હવે નાથ ભક્ત વડોદરામાં રહે છે, પોતે કપડાં બનાવવાનો ધંધો કરે છે. એની અંદર પોતાના યોગમાં જે કોઈ ભક્ત આવે એને સત્સંગ કરાવે છે. જીવનની અંદર આ એક ટેવ હંમેશા પાડવી જોઈએ કે આપણને મળેલા ભગવાન સ્વામિનારાયણ, આપણને મળેલો આ દિવ્ય સત્સંગ, એની ઓળખાણ બીજા મુમુક્ષુ આત્માઓને કરાવવી જોઈએ. કારણ એ છે, ફાયદો એનાથી એ થાય છે કે જ્યારે આપણે બીજાને ભગવાનની વાત કરવા તરફ જઈએ છીએ ત્યારે આપણો આત્મા તો ભગવાનની વાતને સાંભળે જ છે, એટલે જે વાત આપણને પાકી હોય એ વધારે પાકી થાય છે. અને જો કોઈના હૃદયની અંદર ભગવાનની નિષ્ઠા થઈ જાય, ભગવાનના સ્વરૂપનું જો એને જ્ઞાન થઈ જાય, એને જો સત્સંગમાં પ્રીતિ થઈ જાય, તો એક આત્મા જો ઉગરી જાય તો આખું બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે એમ કહેવાય છે. માટે આપણને જે મહારાજ મળ્યા છે, આપણને જે આ સત્સંગની ઓળખાણ થઈ છે, એને આપણે હંમેશા બીજાની આગળ, મુમુક્ષુ આત્મા જ દેખાય એની આગળ થોડી થોડી વાત કર્યા કરવી જોઈએ. જમીનમાં કંઈક વાવીએ ને તો એ ચોક્કસ અમુક મહિને ઉગે. કદાચ કોઈક જમીન બરડ હોય તો બીજ બળી જાય, પરંતુ આખી જમીન એવી ન હોય કે કશું ઉગે જ નહીં. એવી રીતે જીવનની અંદર કંઈક ને કંઈક સત્સંગ માટેની પ્રવૃત્તિ આપણે પોતે કર્યા કરવી જોઈએ. કહેતા આપણા આત્માને પણ વાતો કરવી જોઈએ અને આપણા સંગીને પણ વાતો કરવી જોઈએ. નાથ ભક્ત એવા છે, વડોદરાની અંદર જે મુમુક્ષુ દેખાય એને વાતો કરે છે. એમાં નાથ ભગતને વડોદરામાં પ્રભુદાસ પટેલ પાટીદાર હતા ત્યાંના, એ નાથ ભગતને ભેગા થયા. નાથ ભક્તએ એમને ભગવાન શ્રીહરિની નિષ્ઠા પાકી કરાવી વાતો કરીને. સંતો આવે ત્યારે નાથ ભગત જતા હોય એટલે હારે પ્રભુદાસને પણ લઈ જાય, સંતો પાસે બેસે અને નાથ ભગત જ જાજો સત્સંગ કરાવતા. સંતો નંદ સંતો ફરતા ત્યારે નંદ સંતોએ તૈયાર કરેલા ગામડાઓમાં પાકા નિષ્ઠાવાળા હરિભક્તો જ પછી વાતો કર્યા કરતા. અને આજથી અમુક વર્ષો પહેલાં પણ ગામડાઓની અંદર વૃદ્ધો જે હોય આખા વચનામૃતના વચનામૃત મોઢે હોય, ક ખ ગ જેને લખતા ન આવડે પણ વચનામૃત મોઢે હોય, કીર્તનોની ચોસરો આખી મોઢે હોય, કીર્તનોના આઠ પદ મોઢે બોલી જાય. આજે પણ કચ્છની અંદર વૃદ્ધ એવા વડીલો છે હરિભક્તો, જેના આપણે દર્શન કરીએ તો કીર્તનોના આઠ પદ મોઢે બોલે. એક પદ જો ગાવા માટે સંતોએ બુક લીધી હોય તો સંતોને શરમાવા જેવું થાય એવા હરિભક્તો. અને તમે એમ કહો કે બાપા સહી કરતા આવડે છે, તો સાઈન કરતા આવડે નહીં, અંગૂઠો મારતા આવડે, પણ કીર્તનોના આઠ પદ મોઢે. મેં તો એવા હરિભક્તોના દર્શન કર્યા ત્યારે મને પોતાને વિચાર આવે કે જેને સહી કરતા નથી આવડતી એને આઠ પદ કેવી રીતે મોઢે કર્યા હશે. અને પાછા એક કીર્તનના આઠ પદ એવું નહીં, 40, 50, 50ના એટલે 400 પદ થાય, એટલા પદો મોઢે હોય, વચનામૃતની પ્રતો મોઢે હોય. એ કેવી રીતે જેને વાંચતા આવડતું હોય ને એ જે ગાતા હોય એનું સાંભળી સાંભળીને મોઢે કર્યું હોય, ત્યારે આપણને આશ્ચર્ય લાગે. સત્સંગ કરવાવાળા ભગવાનના ભક્તો ગામડામાં હોય, કશું જ ભણેલા ન હોય, પણ એવું લાગે કે વેદ અને ઉપનિષદો કરતાં પણ એની પાસે સમજણ, વેદને ઉપનિષદનો જે સાર કહેવાય ને એ કદાચ મોટા પંડિતો પાસે ન હોય અને એવા બાપાઓ પાસે હોય, એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તો હતા, છે અને ભવિષ્યમાં રહેશે. નાથ ભક્તે પ્રભુદાસ ભગતને સત્સંગ કરાવ્યો. હંમેશા એક વસ્તુ યાદ રાખવી, નિષ્ઠાવાન આપી શકે નિષ્ઠા, નિષ્ઠાવાન આપી શકે નિષ્ઠા, નિષ્ઠાવાન આપી શકે નિષ્ઠા, નિષ્ઠાવાન આપી શકે નિષ્ઠા. નાથને છે સ્વરૂપની નિષ્ઠા, નાથને છે સ્વરૂપની નિષ્ઠા,
પ્રભુ દાસને પ્રભુ બજાવ્યા, પ્રભુ દાસને પ્રભુ બજાવ્યા, પ્રભુ દાસને પ્રભુ બજાવ્યા, પ્રભુ દાસને પ્રભુ બજાવ્યા, નિયમ નિશ્ચય પક્ષ સમજાવ્યા, નિયમ નિશ્ચય પક્ષ સમજાવ્યા, નિયમ નિશ્ચય પક્ષ સમજાવ્યા, નિયમ નિશ્ચય પક્ષ સમજાવ્યા. નાથ ભક્તે વડોદરાની અંદર સત્સંગ કરાવવા માટે બહુ મહેનત કરેલી. સદાશિવભાઈ ને બધા જે વડોદરાના હરિભક્તો એને નાથ ભગત ભેગા કરીને કથા વાર્તા કરતા. નાથ ભગત પોતે ગરીબ સ્થિતિના હતા. આ લોકમાં સ્થિતિ ગરીબ હોય, પરંતુ પરલોકની સ્થિતિ તવંગર પણ હોય. ઘણાની સ્થિતિ આ લોકમાં તવંગર હોય, કહેતા બધી સુખ સંપત્તિ હોય, પરંતુ પરલોકની દ્રષ્ટિએ ગરીબ હોય. નાથ ભક્ત આ લોકની દ્રષ્ટિએ ગરીબ હતા, પણ પરલોકની દ્રષ્ટિએ તવંગર હતા. નિષ્ઠા, નિયમ, પક્ષ, સમર્પણ. તમે વિચારો, એક ગરીબ વ્યક્તિ કપડાને બનાવવા વાળો વ્યક્તિ પોતાની અડધો અડધ કમાની સત્સંગને અર્થે વાપરી નાખે, એને કેટલી નિષ્ઠા હશે. પોતે કોઈ સારું કપડું તૈયાર થયું હોય, જરિયાની કે સોનાના તારવાળું તૈયાર કર્યું હોય, તો પોતે કમાણી કરવા ન વિચારે, પણ કોઈને બતાવીને એમ કે આ જો તમે ભગવાન સ્વામિનારાયણને દો ને તો મારે મજૂરી નથી લેવાની, તમે જો અર્પણ કરો તો. હું રૂપિયાવાળો નથી, તમારી પાસે રૂપિયા છે તો આટલું ભગવાનને તમે દો, તમારા જીવનું સારું થશે. આમ વાતો કરે. પ્રભુદાસ કરીને આ પાટીદારને બહુ સારો સત્સંગ નાથ ભગતે કરાવ્યો. દિવસો દિવસો જતા જાય છે અને પ્રભુદાસને નિષ્ઠા પરિપક્વ થતી જાય છે. એમાં ભગવાનનું એક વખત કરવું, પ્રભુદાસને એકનો એક દીકરો હતો, 16 વર્ષનો. 16 વર્ષનો એકનો એક દીકરો બીમાર પડ્યો. કોઈ રીતે વૈદોની દવા કરવા છતાં પણ એ દીકરો સાજો ન થયો. ધીરે 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 દીકરાની તબિયત બગડતી જ ગઈ. યાદ રાખો વાલા ભક્તો, મારી ને તમારી પરીક્ષા આપણી છે ને. ભગવાન જ્યારે પરીક્ષા કરે ને, ત્યારે એના પરીક્ષાનું પેપર લખવું થોડુંક અઘરું હોય છે. નથી કરી ત્યાં સુધી માની લો કે ફાવી ગયા, પણ કરે ત્યારે એની અંદર જે અક્ષર લખવા, એની માટે આપણે આવા ચરિત્રોનું જો શ્રવણ કરેલું હોય તો આપણા જીવમાં બળ રહે. જો આવા ચરિત્રો ન શ્રવણ કર્યા હોય તો આપણને એમ થાય કે હું ભગવાન ભજું છું તો મને જ કેમ પ્રોબ્લેમ. પણ જો ચરિત્રોનું શ્રવણ કરેલું હોય, ભક્તોના ચરિત્રોને સાંભળેલા હોય, તો આપણને કોઈ દી ભગવામાં શંકા ન થાય. જીવનમાં કરવાનું છે આટલું જ કે ગમે એવી પરિસ્થિતિ આપણા માટે સર્જાય જીવનમાં, પરંતુ ક્યારેય પરમાત્માની અંદર શંકા ન થાય કે આ ભગવાન હશે કે નહીં હોય. ભગવાન મારી વાતને સાંભળે છે કે નથી સાંભળતા, ભગવાન ખરેખર છે કે નહીં, આ પ્રકારનું ક્યારેય પણ સંકલ્પ ન થાય એટલે આપણે મોક્ષની બાજી જીતી ગયા. ભગવાનમાં કોઈ દી શંકા ના થવી જોઈએ. અને તમારે ગ્રહસ્થાશ્રમમાં સંપત્તિ ને વિપત્તિ આવે, રોગ આવે, દવાખાના પર દવાખાના આવે, જોબો જતી રહે, મકાન જતું રહે, ગાડીઓ જતી રહે, એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડે, એવી પરિસ્થિતિ થઈ જાય, તમારા બિઝનેસો ખલાસ થઈ જાય, ત્યારે ભગવાનનો નિશ્ચય રહેવો બહુ કઠણ પડે. અને અમારે ત્યાગ આશ્રમમાં અપમાન થાય, જે ગુલાબનો હાર પહેરાવતા એ થૂ થૂ કરવા લાગે તમારી ઉપર, ધૂળ નાખે, કાંકરા નાખે, આવી દશા જ્યારે અમારી થાય ત્યારે અમારા નિશ્ચયની પરીક્ષા છે. જ્યારે તમે સરસ આવી વ્યાસપીઠો નાખી દો અને હાર પહેરાવો, બે દંડવટ કરો, કેમ છો સ્વામી, એમાં સાધુની પરીક્ષા નથી. પણ જે ગામમાં એનું સન્માન મળતું હોય ત્યાં જ એનું અપમાન થાય, જ્યાં લાડવા મળતા હોય ત્યાં લાકડીઓ મળે, ત્યારે સાધુની પરીક્ષા છે. અને હરિભગતની સંપત્તિ ને વિપત્તિમાં પરીક્ષા છે. 16 વર્ષનો દીકરો એકનો એક મરણ પથારી ઉપર પડ્યો છે, સાજો થતો નથી. રોજ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે, હે પ્રભુ, આ દીકરો તમારો છે, આને બચાવી લેજો. ભગવાને વિચાર્યું છે આને બચાવવા જ, પણ ભગવાનની રીત થોડી બચાવવાની જુદી છે.
આપણે જેને બચાવવાની રીત સમજીએ છીએ એના કરતાં ભગવાનને બચાવવાની રીત વધારે સારી હોય. ભગવાનને એવી રીતે એને બચાવવો છે કે ફરીથી એને રોગ જ ન થાય. ભગવાનને એને દિવ્ય શરીર આપવું છે, આ માયિક શરીરને છોડાવી દેવું છે. 16 વર્ષનો દીકરો પથારીમાં સૂતો છે ને ભગવાન સ્વામિનારાયણ એક રાત્રે સફેદ હાથી ઉપર આવે. સફેદ હાથી લઈને ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. વાલા ભક્તો, એક આશ્ચર્યની વાત છે, અંતરદૃષ્ટિનું વચનામૃત વાંચીએ ત્યારે ભગવાનનું ધામ અણુ માત્ર છેટે નથી, પરંતુ ભગવાન રથ લઈને આવે છે, વિમાન લઈને આવે છે, ઘોડો લઈને આવે છે, હાથી લઈને આવે છે પોતાના ભક્તને લેવા માટે. તો બધાને આશ્ચર્ય થાય કે સફેદ હાથી આવડી દિવાલમાંથી પાર થઈને આવે? આવે. ભગવાનને જેવા દર્શન આપવા હોય એવા દર્શન આપે. ભગવાનને કોઈ માયિક દિવાલો નડતી નથી, એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને વિરાટથી પણ વિરાટ છે. ભગવાન તો એવા છે. સફેદ હાથી ઉપર ભગવાન પધાર્યા. પ્રભુદાસ બહુ રાજી થયા કે પ્રભુ પધાર્યા છે. એમાં પ્રભુદાસ આમ ભગવાન બાજુ જોયા કરે, ઓલો દીકરો છે એ સત્સંગી છે, દીકરો પણ ભગવાનની જ વાટ જોતો તો ભગવાન આવે એટલે ભગવાનના ધામમાં જતું રહેવું છે. ભગવાને દીકરાને ખાલી એટલું જ પૂછ્યું, બેટા તૈયાર છે? ત્યારે 16 વર્ષનો પ્રભુદાસનો છોકરો એમ કહે છે, પ્રભુ તૈયાર છું અક્ષરધામમાં આવવા માટે. કેવી એની નિષ્ઠા હશે, કેટલું એને ભગવાન સ્વામીને જાણ્યા હશે. આ લોકની દ્રષ્ટિએ મૃત્યુ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાનના ધામમાં જવું. આ લોકની દ્રષ્ટિએ એમ કહેવાય કે ડેડ થઈ ગયો સાદી ભાષામાં, અને આધ્યાત્મિક ભાષામાં કહેવાય ભગવાનના ધામમાં જવાની તૈયારી કરી. એ દીકરાને દેહ મહારાજે છોડાવ્યો છે, એના આત્માને પોતાની સાથે લીધો છે. પ્રભુદાસ આ જોવે છે કે મારા દીકરાને મહારાજે પોતાની સાથે લીધો, અને મહારાજ પછી ત્યાંથી પ્રભુદાસને કહે છે, અમે તારા દીકરાને અહીં કરતાં વધારે સુખ આપવા માટે અમારા ધામમાં લઈ જઈએ છીએ. આવું આપણને થાય તો આપણે રાજી થઈએ કે કુરાજી થઈએ? બોલો, જેવી સમજણ એવું થાય. બાકી જાજુ તો કેવું થાય ખબર છે? ભક્ત ચિંતામણીમાં જ્યારે વડોદરાના જ નારૂપન નાનાના દીકરાને લેવા મહારાજ આવે છે ને, ત્યારે નંદ સંતોએ મહારાજને કીધું છે, સંસારીને તો એટલું સુખ સુત વિના માને છે દુઃખ, સંસારીને તો એટલું સુખ સુત વિત વિના માને દુઃખ. હે પ્રભુ, સંસારીને તો બે જ સુખ છે, એક દીકરો હોય અને રૂપિયા હોય. આ બે હોય તો સંસારી સુખી, ના બે ના હોય તો સંસારી દુઃખી. નંદ સંતોએ મહારાજને કહ્યું છે. નારૂપન નાનાના દીકરાને લેવા આવ્યા હતા, એને મુકાવ્યો અને પાડોશીનો ઉઠાવ્યો કે ન્યા જાજા છે બાજુવાળાનો ઉઠાવો, અને મહારાજે લીધો છે. પણ આના દીકરાને તો મહારાજે લઈ જ લીધો, અને મહારાજ તો હાથથી લઈને જતા રહ્યા. પ્રભુદાસ બહુ રાજી થયા કે મારો દીકરો અક્ષરધામમાં ગયો. સહજ રીતે વાલા ભક્તો, દરેકને એમ થાય કે આ તો દુઃખી થવાનો પ્રસંગ છે, પણ હું તમને દ્રષ્ટાંત આપું. અત્યારે તો આ યુગ બહુ હવે ટૂંકો થઈ ગયો, અને અત્યારે દુનિયા બહુ ટૂંકી થઈ ગઈ, એકબીજાની બહુ નજીક થઈ ગયા. આજે વિડીયો કોલ થઈને બધાથી દર્શન, બધાની એકાબીજાની વાતો થાય છે, બધું થઈ જાય છે. પણ માની લો, આજથી વર્ષો પહેલાંનો 70-80 વર્ષ પહેલાંનો જમાનો હતો, અને ત્યારે તમે ભારતમાં હોય, ખેતી કરતા હોય, તમારું સંતાન અમેરિકા આવવા માટે એને વિઝા મળ્યા હોય, અને એ સમયનો એવો સમય હોય કે તમે એકબીજા સાથે વાત પણ ન કરી શકો, પણ જો દીકરો અમેરિકા આવતો હોય તો તમે પ્રેમથી એને પેંડા જમાડીને મોકલી દો. રાજી થાવ ને કે દીકરો મારો અમેરિકા ગયો. એવી રીતે આ સમજણ પ્રભુદાસ પાસેથી, મારો દીકરો અક્ષરધામમાં ગયો છે, ભગવાન લેવા આવ્યા છે. બહુ સરસ રીતે વાજતે ગાજતે એની અંતિમ યાત્રા કાઢી. હા, બેન્ડ વાજા સાથે ભગવાન સ્વામિનારાયણની ધૂન કરતાં કરતાં અંતિમ યાત્રા કાઢી, રડતા રડતા નહીં, બેન્ડ વાજા સાથે. સ્મશાનની અંદર લઈ ગયા દીકરાને, ત્યાં અંતિમ સંસ્કાર કર્યા, અને પ્રભુદાસ ચિતાની પાસે ઉભાર્યા છે. પોતાના દીકરા સાથેના સ્મરણો થોડા યાદ કરે છે. કુસંગ્યો વાટ જોઈને બેઠા હતા, કારણ કે પ્રભુદાસને પહેલાં સત્સંગ નહોતો, નાદ ભક્તના યોગે કરીને સત્સંગ થયેલો,
એટલે કુસંગ્યો વાટ જોઈને બેઠા હતા કે પ્રભુદાસને આજે ખરેખરો લાગ છે શબ્દ મારવાનો. એટલે ચિતા પાસે પ્રભુદાસ ઊભા છે, એના હૃદયમાં કોઈ પ્રકારનો શોક નથી, આનંદ છે. પણ ત્યારે બે ચાર કુસંગ્યો ભેગા થઈને પ્રભુદાસને કે પ્રભુદાસ સત્સંગ હદ્યો નહીં, કે સત્સંગ હદ્યો નહીં, આ કંઠી બે વર્ષથી બાંધીને સ્વામિનારાયણની શું લીધું કે એમાં, એના કરતાં અમારી ભેગા ઓટલે બેન ગપ્પા મારતા તમારા કોઈના છોકરા મર્યા, આ તમે સત્સંગ કર્યો ને તે તમારા દીકરો મર્યો, તમને સત્સંગ હદ્યો નહીં. કેવું થાય, વર્ષ બે નો લીંબ છોડ હોય નિર્બળ થી ઉખડી જાય તો, વર્ષ 200 નો તે જ્યારે થાય તેથી ગામ પણ હારીને જાય. આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો અહીં મેં થોડા પંક્તિની જેમ લખ્યા છે. બે વર્ષનો લીમડાનો છોડ હોય, બે વર્ષનો લીંબોડી વાવી હોય તમે, અને બે વર્ષનો લીમડાનો છોડ થયો હોય અને એને ઉખાડવો હોય તો કેટલી વાર લાગે? બહુ જોર કરવું પડે, આમ કરો ત્યાં ઉખડી જાય. પણ એ જ લીમડાનો છોડ 200 વર્ષનો થઈ જાય, આખું ગામ ભેગું થાય ને, તો પણ ન ઉખડે. એમ સત્સંગમાં હજુ નવો નવો હોય, હજુ નિયમ નિશ્ચય એટલા બધા દ્રઢ ઊંડા જતા ન રહ્યા હોય, આપણે સત્સંગમાં આવતા હોઈએ, સંતો પાસે આવતા હોઈએ, મંદિર આવતા હોઈએ, કથા વાર્તા શ્રવણ કરતા હોઈએ, શરૂઆત હોય, કુસંગની ભેગા હોઈએ, એને છોડીને આવતા હોઈએ, એને ગમતું ન હોય. આ દુનિયામાં ભગવાન ભજીએ ને એ કોઈને ગમતું નથી. બધા લોકો એમ કે આ તો નવરાનો ધંધો છે, આ કથા કોણ કરે, નવરા કથા કોણ સાંભળે, તો કે નવરા. હવારમાં પૂજાપાઠ કોણ કરે, તો કે નવરા. ઓહો, કેવી દુનિયાની સમજણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે આપણે આ નવરા બેઠા વાતો કરીએ છે ને, એ તો લક 84, કેટલી લક 84 ને કેટલા ગર્ભવાસ ઉપર લીટા તાનીએ છે બેઠા બેઠા. અહીંયા આગળ એક મિનિટ બેઠા 60 લક 84 જતી રહે 60 સેકન્ડમાં, એટલું મોટું કામ આપણે કરીએ છીએ. નવરા કોઈ પ્રભુ ભજતા નથી, ને કોઈ એમ કે નવરા થાશું તેથી પ્રભુ ભજશું, તો નવરા તો કોઈ થયા નથી ને થાશે પણ નહીં. સ્વામીએ કીધું છે, કોઈ દી કોઈ નવરો થયો નથી, કોઈ દી નથી થયો. જે દિવસે ભગવાન ભજવાની શરૂઆત કરીશું તે દિવસ જ નવરાસ, બાકી નવરાસ છે જ નહીં મરતા સુધી. તમે વિચારો કે હું 50-60નો થઉં પછી ત્યાં તમારા દીકરાને દીકરાને ત્યાં બેબી સિટિંગ કરવાનો વારો આવે, લો હવે એ કરો. તમે વિચારો કે હવે ભગવાન પછી બેબી સિટિંગ પતે તે કે હવે આને સ્કૂલે મૂકવા લેવાવાળું કોઈ નથી, તમારે જ જવું પડશે. કોણ જાય? સંતો સેવામાં બોલાવે તો કે ના, આટલા વાગે તો હાજર થવું પડે આ દીકરા દીકરીને મૂકવા સ્કૂલે. હા ભાઈ, તમે રહો છો એની ભેગા એટલે કરવી પડે સેવા, વાંધો નહીં. હવે ક્યારે સત્સંગની સેવા થાય બોલો? જે દી હાથ પગ ના હાલે તે દી તો ના સંતોના કામમાં રહીએ, ના સંસારના કામમાં રહીએ, રિહેબમાં જવું પડે. કોઈ રીતે ટાઈમ આપણી પાસે જો ન કાઢીએ તો નીકળે નહીં. માટે વાલા ભક્તો, જ્યારે આંખ સારી છે, કાન સારા છે, જીભ સારી છે, આ શરીર સારું છે, ત્યારે ભગવાન ભજવા માંડો. શરીર તૂટશે પછી ભગવાન નહીં ભજાય. યાદ રાખો, આ શરીરનો શું ભરોસો છે? આ ક્યારે આઈસીયુમાં જતું રહે? આજના આપણા ખોરાકથી આ શરીરનો કોઈ ભરોસો નથી. આપણી અત્યારની લાઈફ એટલી ફાસ્ટ છે કે ક્યારે આપણા જીવનને કે આપણા શરીરને શું થશે એની ખબર નથી. પરંતુ માની લો, 5 શબ્દ કથાના પડેલા હશે, 5 કીર્તનના શબ્દ પડેલા હશે, કોઈક વખત પ્રારબ્ધવશ માનો આઈસીયુમાં પડ્યા હોઈશું ને, પણ અંદર જો પડ્યું હશે ને તો અંદર સંભળાશે બધું. હાથ પગ નહીં ચાલતા હોય, માની લો આયુષ્યમાં નથી, હાથ પગ નથી ચાલતા, કાંઈ નથી ચાલતું, ત્યારે જો આ શબ્દ પડેલા હશે, ભગવાનના દર્શન પડ્યા હશે, દીપોત્સવમાં ગયા હતા, આવું હતું આવું હતું એ યાદ રાખેલું હશે, એ કામ લાગી જશે. કોઈ મોટા સંતના દર્શન કર્યા હોય, કોઈ મોટા સંતના આશીર્વાદ લીધા હોય, એની પાસે રહ્યા હોય, એના સ્મરણો કર્યા હોય,
એ જ્યારે આપણા અંતિમ શ્વાસ ઘૂંટાતા હશે ને ત્યારે યાદ આવશે એના માથે મૂકેલા હાથ. પણ જેને ખાધું હોય એને ઓળકાર આવે, જેને ખાધું ના હોય એને ઓળકાર ક્યાંથી આવે કો? જેને ખાધું જ નથી એને ઓળકાર કેમ આવશે? એમ આખી જિંદગી જેને ન ખાધું આવે છેલ્લા ટાઈમે શું ખાઈ શકે? માટે જાગ્યા ત્યારથી સવાર મંડી પડીએ, મંડી પડીએ. પ્રભુદાસને કુસંગના શબ્દો લાગ્યા ને કેટલું મોટું આશ્ચર્ય. પ્રભુદાસને એ શબ્દ અસર કરી ગયા. યાદ રાખો, સત્સંગના 100 શબ્દ અને કુસંગનો 1 જ શબ્દ, કુસંગનો 1 જ શબ્દ અને સત્સંગના 100 શબ્દ. કોઈ વ્યક્તિ સારો છે એ પ્રતિપાદન કરવા 100 શબ્દની જરૂર પડે, પણ આ વ્યક્તિ ખરાબ છે એ પ્રતિપાદન કરવા 1 જ શબ્દની જરૂર પડે. અને કળિયુગમાં તો ખાસ, કળિયુગની અંદર તો ખાસ, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીએ આપણી બુદ્ધિ કેવી લખી છે કળિયુગની, ખબર છે? અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી. આપણી કળિયુગની બુદ્ધિ નિષ્કુળાનંદ સ્વામીએ આવી લખી છે, મારી ને તમારી બધાની, એટલે તમને ખોટું ના લાગે ને, અમે બધા ભેગા જ છીએ, આપણે બધા કળિયુગમાં છીએ ને. અલ્પ બુદ્ધિ તે પણ કેવી છે? ઊંધી છે. 100 સારા શબ્દ અને 1 ખરાબ શબ્દ, બેની અસર એક સરખી છે. પ્રભુદાસને ભગવાનનો નિશ્ચય તૂટી ગયો. વાલા ભક્તો, એના છોકરાની ચિતાની અંદર પોતે કંઠી જે પહેરેલી હતી ને એ તોડીને છોકરાની ચિતામાં નાખી દીધી કે આજથી સ્વામિનારાયણને છોડી દીધા, જાઓ. કુસંગીઓ કે આ દીકરો તારો મરી ગયો, આ તો લોકોને ભરમાવાનો ધંધો છે, અંતકાળે લેવા આવે ને બધું, આ તો સ્વામિનારાયણ્યા છે ને એનું ટોળું ભેગું કરવા માટે આ કરે છે. ને ઓલો પેલા ગોપાળ બાવો, ગોપાળન સ્વામી માટે શબ્દ વાપરે, ગોપાળ બાવો આવે છે, આ તમારો પેલો નાથ ભગત એની ભેગા બહુ બેઠા ને તમારું મગજ, આખું તમારું મગજ ધોઈ નાખ્યું, અત્યારની ભાષામાં કહેવાય બ્રેઇન વોશ કરી નાખ્યું, એના કારણે તમે આ બધું અમારી ભેગા બેસતા હતા, બરાબર હતા, આપણે ગયાજી જઈને દીકરાનું શ્રાદ્ધ કરીશું, આ સ્વામિનારાયણ છોડો. અને પ્રભુદાસે કંઠી નાખી દીધી, પોતે ઘેર ગયા. પછી તો કઈ પૂજા તો કરવાની નહોતી ભગવાનની, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ આ તે બધું જવા દીધું. નાથ ભગતને ખબર પડી કે પ્રભુદાસનો સત્સંગ તૂટ્યો છે. હવે નાથ ભગત ગયાજી ગયા શ્રાદ્ધ કરી આવ્યા, હવે તો મંદિરે જવાનું નહીં, નાથ ભગતને કોઈ દી મળવાનું નહીં, નાથ ભગત ભેગા બેસવાનું નહીં. પહેલાં તો નાથ ભગતને વારે વારે કે સંતો આવે તો સમાચાર દેજો, આપણે બે હારે જશું, કંઈ સેવા હોય તો કહેજો, આવે તો પૂછે જ નહીં. કુસંગનો શબ્દ છે, બહુ જોરવાળો હોય, બહુ જોરવાળો હોય, તમને નહીં અમે સાંભળીએ ને તો અમને લાગી જાય, આટલે હાવ અલિપ્ત બેઠા છીએ ને. કુસંગનો શબ્દ એવો છે. એક સાધુ હતા, સરસ મજાનું ગાતા હતા, ગાય એટલે તમને લાગે કોયલ ગાય છે એમ, કોયલ બોલે છે એટલું સુંદર ગાય. શ્રીજી મહારાજ પછીના સંતોની અંદર આ વાત છે, અક્ષરાન સ્વામીની વાતોમાં લખેલી છે. એ સાધુ બહુ સરસ ગાય, એની અંદર ક્યાંક એવા ગામમાં જવાનું થયું કે જે ગામની અંદર એ ગાતા હતા ત્યાં એમના પૂર્વાશ્રમના ભાભી આવેલા, અને ભાભી પણ સભામાં બેઠેલા. એટલે પહેલાં તો કંઈ આટલી બધી જગ્યા હોય ને, એક ફળીમાં સભા થાય, સાધુ અહીં મર્યાદામાં બેઠા હોય ને, બાઈઓ આમ થોડા આડા બેઠા હોય કે સાધુને દેખાય નહીં એ રીતે. એટલે ઓલા સાધુએ કીર્તન ગાયું, બહુ સરસ ગાયું, રાગ બહુ સારો. એમાં ઓલા એના ભાભી હતા ને પૂર્વાશ્રમના, એ ભાભી બેઠા બેઠા બીજી બાઈઓ આરે વાતો કરે, કીર્તન પૂરું થઈ જાય એટલે બધું શાંત થઈ ગયું હોય ને ત્યારે વાતો કરે, આ તમે ઓળખો છો આ કોણ છે? ઓલા ભાઈ કે ના, અરે કે તમે ના ઓળખો, આ તો અમારા દિયર છે, કે મારા દિયર છે, આ તો હું સાસરે આવીને એ પહેલાં સાધુ થઈ ગયા, નહીં તો જો અહીં હોત ને તો હું લાડે કોડે પરણાવત. શું કીધું? લાડે કોડે પરણાવત. આ જે શબ્દ, આ કુસંગ, કોને કુસંગ કહેવાય એ સમજાવું છું. જે આપણો આશ્રમ છે, જે આપણો ધર્મ છે, જે આપણો નિયમ છે, જે આપણી ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે, જે આપણી સંત અને ભક્ત પ્રત્યેની, સત્સંગ પ્રત્યેની, મંદિર પ્રત્યેની નિષ્ઠા છે, એમાં ડગમગાટ થાય એનું નામ કુસંગ. એમાં ડગમગાટ કરાવે એ શબ્દ કુસંગનો. ઓલા સાધુને કોઈ દી એવું હતું જ નહીં કે મારે સંસારમાં જવું છે લગ્ન કરવા માટે.
એને સંકલ્પ શુદ્ધો નહોતો, પરંતુ સાધુની ભૂલ એટલી જ કે એને સ્ત્રીનો અવાજ સંભળાયો ત્યારે એ સાધુએ કોઈ પુરુષને કહેવાની જરૂર હતી કે બાઈઓને એવું કહો વાતો ન કરે, આટલું કહેવાની એને જરૂર હતી. પણ એને તો ભાભીને જોયા જ નથી, પૂર્વાશ્રમના ભાભી કેવા છે, કારણ કે એ તો સાધુ થઈ ગયો તો ભાભી આવતા પહેલા. પરંતુ એને આવે કાન વધારે ખેંચાના, એટલે ઓલી બાઈ ફરી બોલી બીજી બાઈઓ, અરે અરે રે, આ તો મારા આવતા પહેલા સાધુ થઈ ગયા, નહીં તો આવા રૂપાળા હોય અને હું કાંઈ એમને સાધુ થવા દેતી હોઈશ? હું ગમે ત્યાંથી એમના માટે હારી કન્યા ગોતી લાવત. બસ બે જ વાક્ય. રાત પડી ને તમને કલ્પના ન થાય વાલા ભક્તો, એવી દશા થઈ રાત્રે ખીચડી બનાવેલી ઠાકોરજીને ધરાવવા, સાધુની પંક્તિ થઈ. આ સાધુ કે મારે જમવું નથી, હવે તો ઓલો શબ્દ ગરી ગયો છે, રાત્રે ઊંઘ આવે નહીં. પેલા મોટા સાધુઓ છે કે ભાઈ જમી લો ને, ના ના કે મને ભૂખ નથી. સૂઈ ગયા, બધા સૂઈ ગયા છે, એટલે રાત્રે પછી ભગવા કપડાં હોતા ભાગ્યા. અને ઘર તો યાદ હોય, ઘર તો ના ભૂલાઈ ગયું હોય ને, જન્મભૂમિ ને બધું તો મહારાજે કીધું વાર લાગે. પોગી ગયા ઘેર, હાંકડ અડધી રાત્રે ખખડાવી, હાંકડ ખોલી તે ભાભીએ જ ખોલી. હવે માથે મૂંડો ને ભગવું કપડું નારું લાગે કેવું, એ રાત અડધી રાત્રે. એટલે ભાભી કે આ કોણ? તો કે ભાભી તમે નહોતા કહેતા લાડે કોડે પરણાવીશ, તે પરણવા આવ્યો છું. એના ભાભી કે મારા બે વાંઢા રખડે છે, તારી માટે ક્યાંથી ગોતું? કે તમે વાત કરતા હતા ને, અરે વાત હોય કઈ થોડું અહીં લગ્ન થાય, જા પાછો, હવે ક્યાં જાય ને, આમ જવાય ને આમ જવાય, નહીં ઘરનો નહીં ઘાટનો. આ કોણે કરાવ્યું? કુસંગનો શબ્દ, કુસંગનો. બહુ હોય છે એવા કુસંગની વાતો કરવાવાળા બહુ હોય છે. એક સંત અહીં અમેરિકાની અંદર હતા અને એક બહુ મોટા ધનપતિ આવે એમની પાસે, આવીને કે ઓ પણ સ્વામી તમારી બુદ્ધિ તો એટલી છે ને, તમે જો અમારી જોડ હોત ને 50 મોટેલના માલિક હોત. આને કુસંગ કહેવાય. આને શું કહેવાય? કુસંગ. સાધુને એના આશ્રમથી પાડી દે જો કાચો હોય, તો એ શબ્દના કારણે સાધુને એમ થાય બધું હારું આ રહી ગયું છે. આ કહે છે 50 મોટેલનો માલિક થવું તો અહીંયા ધૂળ હું કરવા વીટવી, એના કરતાં ન્યા બરાબર છે. કાચો હોય તો આવું થાય. એમ સત્સંગમાં ગ્રહસ્થ કાચો હોય ને, તો જ્યારે એને કોઈ સંપત વિપત આવે ત્યારે કોઈ જો ભગવાન વિશેનો એને હલકો શબ્દ મૂકે, સત્સંગ વિશેનો હલકો શબ્દ મૂકે, તમે મંદિર જઈ જઈને તૂટી ગયા, સાધુની સેવા કરી કરીને તૂટી ગયા, મંદિર માટે આટલું કરો તોય તમારી ગાડીને એક્સિડન્ટ થાય? ભાઈ થાય, રોડ પર કાંઈ અમારી જ ગાડી અથડાય છે, આખી દુનિયાની કેટલાની અથડાય છે, ભગવાને સુડીનું કાંટે મટાડીશ માટે નિશ્ચય તૂટી જાય. નાદ ભગત પોતે આ જીવને પડવા નથી દેવો એટલે દોડતા પ્રભુદાસને ઘેર ગયા. નાથ ભગત બહુ સમજુ હતા. સમજન આપવામાં ભક્ત ભારી, સમજન આપવામાં ભક્ત ભારી, એ જેના હૃદયે સમજન અપારી, પ્રભુ દાસને સમજાવે નાથ. પ્રભુ દાસ, નાથ ભગત સમજાવે છે પ્રભુ દાસને. પ્રભુ દાસને સમજાવે નાથ, પ્રભુ દાસને સમજાવે નાથ, પ્રભુ માં શંકા તે મોટું પાપ, પ્રભુ માં શંકા તે મોટું પાપ, પ્રભુ માં શંકા તે મોટું પાપ, પ્રભુ માં શંકા તે મોટું પાપ. નાદ ભગત પ્રભુદાસભાઈને ઘેર ગયા. પ્રભુદાસભાઈ કેમ છો? બસ નાદ ભગત છે, હવે તો નૂર ઉતરી ગયું હોય ને મોઢાનું વાણીનું, હવે પેલો કેફ ના હોય કારણ કે ઉતરી ગયો પાવર બધોય. ઠીક છે, બધું બરાબર છે. તમારો દીકરો એકનો એક ભગત ધામમાં મહારાજ લઈ ગયા, બહુ મોટા ભાગ્ય તમારા.
આ બધું છે ને નાથ ભગત, તમારે આ બધી વાતો હવે મારી આગળ નહીં કરવાની, હું હવે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી રહ્યો નથી, મારે ભગવાન સ્વામિનારાયણને હવે લાખ જન્મે ભેગું થાય એવું નથી. તમે સારા વ્યક્તિ છો, હું તમારું અપમાન નહીં કરું, પણ તમારે મારે ઘેર સ્વામિનારાયણ ભગવાનની વાત કરવા આવવાની જરૂર નથી. પ્રભુદાસ કે અરે નાથ ભગત કે પણ પ્રભુદાસ થયું શું એવું, તમે તો રાજી હતા દીકરો ધામમાં ગયો ત્યારે વાજતે ગાજતે આપણે અગ્નિસંસ્કાર કરવા ગયા, પછી હું નીકળી ગયો પણ તમે પાછા આવ્યા પછી તમે કંઠી તોડી નાખી, મેં એવું સાંભળ્યું તો શું તમને એવું દુઃખ થઈ ગયું? પ્રભુદાસ કે એકનો એક દીકરો ધામમાં જાય, મેં એનું ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, નથી મને મારા દીકરા સાથે વાત કરવા મળી, અને 16 વર્ષનો એકનો એક મારો દીકરો લઈ જવાનું સ્વામિનારાયણને દેખાયું, બીજા કોઈનો નહીં, આખા શહેરમાં કઈ દીકરાની ખોટ છે તે મારો જ દીકરો ઉપાડ્યો. નાથ ભગત કે પ્રભુદાસ એક કામ કરીએ, આપણે ગઢપુર જઈએ. ગઢપુર, ગઢપુર શું છે? ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે ને, જો ભગવાન છે ને તમારી માટે છે નાથભાઈ, મારી માટે નથી. આપણે જઈએ તો ખરા, ભગવાનને મળીએ તો ખરા, અને ભગવાન તમને તમારા દીકરાના દર્શન ચોક્કસ કરાવશે. પ્રભુદાસને આમ તો નાથ ભગત સાથે પેલો સ્નેહ જૂનો, એટલે થોડુંક શરમે ધર્મે કે હારું વાંધો નહીં હાલો, બસ તૈયાર તો થયા જવા માટે. બહુ સરસ એક વાત છે ગુણાદિતાનંદ સ્વામીની, પ્રકરણ પ્રથમની 237 નંબરની વાત છે, એની મેં અહીં કડી લખેલી છે. ગુણાતીત વદે છે વાતોમાં, સો જન્મે ન સમજાય પ્રતોમાં. ગુણાતીત વદે છે વાતોમાં, સો જન્મે ન સમજાય પ્રતોમાં. સારા બે સાધુને 3 સતસંગી, જીવ જોડી રાખો ને પ્રેમેથી. સારા બે સાધુને 3 સતસંગી, જીવ જોડી રાખો ને પ્રેમથી. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ પહેલાની 237મી વાતમાં એક વાત કરી છે. સ્વામીએ એમ કીધું છે, સાંભળજો, આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય. આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો, બધાએ રાખજો. સ્વામી કે બે સારા સાધુ અને 3 સારા હરિભગતની સાથે જીવ બાંધવો તે સત્સંગમાંથી ન પડાય. કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાનો તો શું થયું, એવાના અભાવે અસુર થશે. માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. કોઈ સારા ભગવાનના 2 સાધુ અને ભગવાનના કોઈ સારા 3 હરિભગત ભેગા જીવને બાંધવો, જીવને બાંધ્યો કોને કહેવાય એ સમજવા જેવું છે. જીવને કોને બાંધ્યો કહેવાય? આ શરીરમાં આપણે જીવને બાંધેલો છે. જીવને બાંધવાનું સારામાં સારું એક્ઝામ્પલ આપણું પોતાનું બોડી. આ બોડીથી આપણો આત્મા અલગ છે, પરંતુ આપણે જીવને આ શરીરમાં બાંધ્યો છે. આ શરીરને પીડા થાય એટલે આપણને થાય, આ શરીરને જે થાય એ આપણને અનુભવ થાય. ખરેખર શરીરથી આત્મા જુદો જ છે. જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે ત્યારે બોક્સમાં હીટ આપી નાખે, આખો બાળી નાખે છે, આ શરીરને રાખ કરી દે છે. તમારા અસ્થિ જોઈએ તો આપે, નહીં તો રાખ કરી નાખે. એ આ જ બોડી છે. એ જ બોડીમાં કીડી કરડે તો અત્યારે ઊંચા થઈ જઈએ છીએ આપણે. એ જ બોડીમાં અત્યારે મચ્છર કરડ્યો તો ઊંચા થઈ જઈએ છીએ. એ જ બોડીમાં થોડું વાગ્યું હોય અને દુખાવો હોય તો આપણે તરત ઊંચા થઈ જઈએ છીએ. શરીરમાં આપણે જીવને બાંધી દીધો છે. જેવો શરીરમાં જીવને બાંધ્યો છે એવો જીવ કોઈ 2 સારા સાધુમાં બાંધવાનો છે, 3 સારા હરિભગતમાં બાંધવાનો છે. શા માટે? તો સ્વામી કહે છે, જો એ બાંધેલો હોય તો સત્સંગમાંથી ન પડાય, નહીં તો સત્સંગમાંથી પડી જવાય. કારણ કે જ્યાં જીવ બાંધ્યો હોય ને ત્યાં તમે બધી વાત કરી શકો. જીવ જ્યાં બાંધ્યો નથી ત્યાં વાત થાય નહીં. બધાને જરૂર પડે, તમારે નહીં, અમે ત્યાગ આશ્રમમાં છીએ ને તો અમારે પણ
અમે 25-50 સાધુઓ રહેતા હોય સમુદાયમાં, તો એની અંદર સારા એટલે બધા સારા જ હોય, હરિભક્તો આ બધા સારા જ હોય, પરંતુ સારા એટલે કેવા, જેના પાયા પાતાળ સુધી હોય, જેને કોઈ દેશકાળ લાગી ન શકે એવા હોય, જે આપણા કરતાં ધર્મ નિયમમાં શ્રેષ્ઠ હોય, જે આપણા કરતાં ભગવાનની ઉપાસનામાં શ્રેષ્ઠ હોય, જેનું સમર્પણ આપણા કરતાં સત્સંગમાં ઝાઝું હોય, આપણને ખબર હોય કે આની ઉપર આવડા મોટા વીજળીના ઝબકારા થઈ ગયા તો આને કાંઈ થયું નથી, અકબંધ બહાર નીકળ્યો છે, આને કેટલા ભૂકંપો આવી ગયા જીવનમાં પણ અકબંધ સત્સંગમાં ઊભો છે, એવા જે ત્યાગી હોય, એવા જે ગ્રહી હોય, એના ભેગા જીવને બાંધવો પડે. હેત બધા ભેગા રાખવાનું, પણ જીવને બાંધવો પડે, બાંધ્યા વિના સત્સંગમાંથી ક્યારેક ગબડી જવાય. અને જેટલા ઊંચા સત્સંગમાં વધારે ગયા હોય એટલું ગબડીએ ને તો એટલું જ ગબડાય, એટલા જેઠા જવાય. માટે બે સારા સાધુ ભેગા જીવને બાંધવો. પ્રભુદાસ છે એને નાથ ભક્તએ બચાવ્યા, હજુ બચી નથી ગયા, બચાવવાનો પ્રયત્ન ચાલુ છે, લઈ ગયા છે ભગવાનની પાસે. ગઢપુરમાં આવ્યા એટલે મહારાજ તો ઓહો, નાથ ભગત પધારો પધારો પધારો, ભગવાન તો જેવો રોલ એને આવડે એવો કોને આવડે. આ પૃથ્વી ઉપર, આ પૃથ્વી છે ને સ્ટેજ છે, અને આ સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય ને ત્યારે, માનો રામ બન્યો હોય, રાવણ બન્યો હોય, કોઈ બન્યું હોય, તો એ બધા સ્ટેજ પ્રોગ્રામ કરે, કંઈ પોતાની જાતને રાવણ માને નહીં, પણ ત્યાં આગળ કરે તો આબેહૂબ રાવણ જેવું જ, તો જ બધાને જોવાની મજા આવે. એમ ભગવાન જ્યારે ધામમાંથી પૃથ્વી પર આવે છે ત્યારે રોલ નક્કી કરીને આવે છે, બધા મુક્તોના રોલ નક્કી કરેલા હોય છે. આ સ્ટેજ પ્રોગ્રામ અહીં બધો હાલે આ, અને એ સ્ટેજ પ્રોગ્રામ ભગવાન કરે ને ત્યારે ભગવાનને કડવા બહુ મુશ્કેલ છે, મોટા મુક્તોને કડવા પણ બહુ મુશ્કેલ છે સ્ટેજ પ્રોગ્રામ કરે ત્યારે. આ બાજુ ઉપર શ્રીજી મહારાજ કે ઓ નાથ ભગત તમે પધાર્યા? હા મહારાજ, હા હા. ઓ પ્રભુદાસ તમે આવ્યા છો ને? કે પ્રભુદાસને તો કાંઈ મૂળ છે જ નહીં, ભગવાન આરે તો વાત કરવાની જ ઈચ્છા નથી, એટલે તો આ મૂળ લેસ બેઠા છે. હા કે આવ્યો છું. તે પ્રભુદાસ તમે તો કંઈ હમણાંના દેખાણા જ નથી સત્સંગમાં ને સભામાં ને એવું, અને એને હૃદયની અંદર ખરેખરું વાગે કે આ બધુંય જાણે છે, એને હૃદયમાં ઘૂંટાય. ધોળા હાથી ઉપર ભર દિવસે મારા દીકરાને અહીંથી ધામમાં લઈ ગયા છે ને મને પૂછે છે કે શું થયું પ્રભુદાસ, ખબર ના હોય એવી વાતો કરે છે. આવા બધા અંદર સંકલ્પો થાય છે. નાથ ભગત લાવ્યા છે ઓપરેશન કરવા, અને આને રોગ વધે છે. શ્રીજી મહારાજ કે પ્રભુદાસ તમારો એકનો એક દીકરો કંઈક ધામમાં ગયો એવું કંઈક અમે સાંભળ્યું છે, બહુ દુઃખ થયું અમને, દિલગીરી બહુ થઈ. પ્રભુદાસ કે મારા છોકરાને તમે તો લઈ ગયા છો અને પાછા વાતો કરો છો કે દિલગીરી થાય છે એમ, આમ કરીને ખીજાના. નાથ ભગત ધીરે રહીને મહારાજને આમ આમ કરીને મહારાજના ગોઠણને અડાઈને કે મહારાજ માંડ માંડ સમજાવીને લાવ્યો છું, આ પાછો ના જાય. કંઠી તો ગળામાં છે નહીં, મારો સંકલ્પ છે કે અહીંથી કંઠી બાંધીને જાય. તમે એવું ન કરતા કે વડોદરામાં જઈને બીજા બેને તોડે આ. મહારાજ કે ચિંતા ના કરો. નાથ ભગત કે મહારાજ હું પ્રભુદાસને એવું નક્કી કરીને લાવ્યો છું કે તારા દીકરાના દર્શન તને મહારાજ કરાવશે ગઢપુરમાં. મહારાજ કે કામ કરો ને, ગયાજીમાં ગયા તોય મેળ ના ખાતો, ક્યાંય ના ખાતો ને, એક કામ કરો, લક્ષ્મીરામ દેરાસરી હતા એને મહારાજ કે જાઓ, આ પ્રભુદાસને એના ઘરવાળા બે આવ્યા છે એને ઘેલાની અંદર એના છોકરાનું પિંડદાન કરાવો. કે લક્ષ્મીરામ લઈ ગયા ઘેલા નદીની અંદર દીકરાનું, ને આ પિંડદાનની બધી વિધિ બધું કર્યું, બ્રાહ્મણ હતા એટલે. ત્યાં તો દીકરો પ્રગટ થયો, દીકરો ત્યાં તો પ્રગટ થયો, દીકરો પ્રગટ થયો એટલે ઓલા બે દંપતી જે હતા પતિ પત્ની, એને તો દીકરો બહુ વાલો હતો એટલે આમ દીકરો 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 કરીને આમ દીકરાને પકડવા જાય, જે પિંડદાન આપ્યું ને દીકરાએ હાથો હાથ લીધું, આમ કરીને જ્યાં પકડવા જાય ત્યાં તો દીકરો અદ્રશ્ય. બે જણા ઉદાસ થઈ ગયા, પાછા આવ્યા ગઢપુરમાં. મહારાજ જ્યાં સભામાં બેઠા હતા ત્યાં આવીને બેઠા ભાઈઓ ભાઈઓમાં, ભાઈઓ ભાઈઓમાં. અને પછી મહારાજે પૂછ્યું કે પ્રભુદાસ બસ તમને તમારા દીકરાના દર્શન તો થઈ ગયા ને? તો કે મહારાજ દર્શન તો થયા પણ વાત તો કરી નહીં કે મારી, યારે અદ્રશ્ય થઈ ગયો. કે તો મહારાજ કે આજે તું ને તારા ઘરવાળા બંને આ વાસુદેવ નારાયણનો જે ઓરડો છે ને એ ઓરડાની અંદર ભજન કરવા બેસજો, તમને રાત્રે તમારો દીકરો મળશે. પછી એ બંને રાત્રે ને આ ઓરડામાં વાસુદેવ નારાયણના ઓરડામાં ભજન કરવા બેઠા.
અને જ્યારે ત્યાં ભજન કરવા માટે બેઠા બંને જન, ત્યારે રાત્રે ભગવાનની ઈચ્છાથી પ્રભુદાસને ત્યાં આગળ દીકરો દેખાયો, જે દીકરો એનો ધામમાં જતો રહ્યો હતો એ દીકરાના ત્યાં દર્શન થયા. દીકરાના દર્શન થયા એટલે આ બંને જણા દોડીને દીકરાને બાથમાં ભેળવા માટે, પતિ પત્ની બંને મારો દીકરો કરીને દોડ્યા ત્યાં. પેલો દીકરો કે ત્યાં જ ઊભા રહેજો, કે મારી નજીક આવતા નહીં. એ દીકરાએ એવું કીધું. પછી એ દીકરાએ કીધું, તમે મારા કોણ અને હું તમારો કોણ, તમે મારા કોણ છો અને હું તમારો કોણ છું, ખાલી ખાલી હાય હાય ને વોય વોય શું કરો છો. કે ઓલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે આ દીકરો તો કોઈ દી આવું બોલ્યો નથી ને આવું ક્યાં આવું કાં કે એમ કે છે, પ્રભુદાસ પટેલ તમે મારા દીકરા કેટલી વખત થયા છો અને હું તમારો બાપ કેટલી વખત થયો છું, આ જન્મે તમે મારા બાપ થયા અને હું તમારો દીકરો થયો, આ તો ઋણાનું બંધનથી છે. સંસારના તમામ સંબંધો ઋણાનું બંધનથી છે. તમે જોજો, ઘણા દીકરાઓ એવા હશે કે દીકરાઓ જન્મશે ત્યારથી પોતાના માતા પિતાની સંપૂર્ણ ચિંતા કરતા હશે, તમારી એકદમ અનુવૃત્તિમાં રહેતા હશે, તમને ઉંમર થશે ત્યાં સુધી સાચવતા હશે, એ ઋણાનું બંધનથી છે. અને ઘણાના સંતાનો એવા હોય કે બે ચાર સંતાન હોય કે બે હોય તો એક સંતાન મા બાપ બાજુ જોવે જ નહીં અને એક સંતાન આખી જિંદગી મા બાપને સાચવે છે. આપણે સમાજમાં સહજ રીતે એવું કહીએ કે ઓલો દીકરો છે ને એને મા બાપની સેવા ના કરી, સંસ્કારી નથી હરખો, આ બહુ સંસ્કારી છે, આવું આપણે કહીએ. પરંતુ ભગવાનનું ગણિત ભગવાનની દ્રષ્ટિએ નોખું હોય છે. આખો સંબંધ ઋણાનું બંધન ઉપર છે, સંસાર આખો ઋણાનું બંધન ઉપર છે. ઋણાનું બંધન એટલે કોઈકને કંઈક લેવા દેવાનું બાકી છે. કોઈકને લેવાનું બાકી હશે તો એ તમારા દીકરા રૂપે આવીને તમારી પાસેથી લેશે, તમારો મિત્ર થઈને પણ તમારી પાસેથી લેશે, તમારો બાપ થઈને પણ તમારી પાસેથી લેશે, તમારા મા દીકરી બહેન થઈને પણ તમારી પાસે લેશે. આપણને લાગે કે આ મોટો થયા પછી બદલાઈ ગયો, ના મોટો થયા પછી નથી બદલાયો, સ્પેશિયલ આવ્યો છે, સ્પેશિયલ આવ્યો છે. બધા જ સંબંધો ઋણાનું બંધનના છે. જ્ઞાની પુરુષો આ રીતે જોવે છે, એટલે જ્ઞાની પુરુષોને દુઃખ નથી થતું. કોઈ દિવસ એને ચોરી થાય, કંઈ લૂંટાઈ જાય તો જ્ઞાની પુરુષો શું વિચારે, મારે આપવાનું બાકી હતું એ લઈ ગયા. તમે જોજો, ઘણા બે મિત્રો હોય, પરમ મિત્ર, એક જ થાળીમાં જમતા હોય આટલી મિત્રતા હોય, એકબીજાના રૂપિયા આપી રાખતા હોય, કોઈ દી કોઈ પ્રોબ્લેમ ના થયો હોય, અને ખબર નહીં 40-50 વર્ષ થાય અને અચાનક પ્રોબ્લેમ થાય તો એટલો મોટો થાય કે એકબીજાના અગ્નિ સંસ્કારમાં ના જવું એવું પાણી મૂકી દે, અને તમે કોઈ મૂકેલું હશે એવું, તો ક્યાં મરે ને તો એની મરણની મારે મરણ યાત્રામાં ના જવું. પણ એની પાછળનું કારણ શું? એ કારણ છે ઋણાનું બંધન. એને તમારી પાસે લેવાનું બાકી હતું, એ આ જન્મે તમારો મિત્ર થયો, એને તમારે આપવાનું બાકી હતું, એના કારણે જ એ તમારો મિત્ર થયો છે, અને તમારી પાસેથી તમારો વિશ્વાસ કેળવીને એ લઈને જતો રહ્યો. આવું ભગવાનનો ભક્ત વિચારી લે. જો આપણે એવું એની પાછળ રાખીશું કે મારે એની પાસેથી લેવું જ છે, તો જેવું પાછું મૃત્યુ આપણું થયું, ફરીથી આપણે કોઈક જન્મમાં એના મિત્ર થશું, અને પાછું આપણે લેવાનો સંકલ્પ રાખ્યો છે એટલે લેવા માટે જન્મવું પડશે, અને લઈને પછી પાછું એની પાસેથી લેશું, એ ચક્કર ચાલ્યા જ કરશે. એટલે ભગવાનનો ભક્ત સત્સંગ એટલા માટે કરવાનો છે વાલા ભક્તો, કે સમજણ આપે સત્સંગ. જીવનમાં કંઈક આવા પ્રશ્નો આવે ને ત્યારે એવું વિચારી લેવાનું, મારે કરવાનું બાકી હતું, મેં કરી લીધું, બસ મારી ફરજ પૂરી થઈ ગઈ, હે પ્રભુ મારો હિસાબ 0-0 કરી દેજો, નીલ કરી દેજો, કોઈને આપવાનું ના રહે ને કોઈને લેવાનું ના રહે. આ મેં સાધુ થઈ ગયા તો સાધુ બે રીતે થાય, એક ભગવાને ઈચ્છા કરી હોય, સ્પેશિયલ એના માટે જ જન્મ્યો છે એટલે સાધુ થયો છે, અને બીજું કોઈ મોટા પુરુષ બાહ્ય દ્રષ્ટિએ વર્ત્યા ત્યારે અંત્યના 14મા પ્રમાણે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે. એટલે એનું પ્રારબ્ધ ખરેખર એવું હોય કે એ ખરેખર સંસારમાં રહેવો હોય, પણ મોટા પુરુષ બાહ્ય દ્રષ્ટિએ વર્ત્યા એને ત્યાગી કરી દીધો, એ સાધુ થઈ ગયો. એ સાધુ થવા માટે જન્મ્યો ના હોય તોય થઈ જાય અંત્યના 14મા પ્રમાણે, તો એનું બધું ઋણાનું બંધન ને બધું કટ થઈ ગયું ને. પણ જો અહીં આગળ એ નિષ્ઠાપૂર્વક ભગવાનને મોટામાં વળગેલો ન રહે તો પ્રારબ્ધ પાછું એનું ખુલી જાય, જે હતી એ રેખાઓ પાછી જેવી હતી એવી ઉપસી જાય, આવું પણ થાય.
પણ આ જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ત્યારે આ બધી વસ્તુની ખબર પડે. જ્ઞાન દ્રષ્ટિ વિના તો આપણે એવું જ માનીએ કે ઓલો લઈ ગયો, ઓલાએ મારું લૂંટી લીધું, ઓલાએ મારી સાથે કપટ કર્યું, મેં મારા દીકરા માટે કેટલું કર્યું તો એ મારો દીકરો હામું જોતો નથી. આવું બધું જ આપણને થાય કારણ કે લૌકિક વ્યવહાર છે. પરંતુ વાસ્તવિકતા આવી જ છે, આવી જ વાસ્તવિકતા છે. એક 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 ભાઈની કથા છે, એક દ્રષ્ટાંત આપે સંતો. એક ભાઈએ એક શેઠને ત્યાં રૂપિયા મૂક્યા, 100-200 રૂપિયા મૂક્યા હશે. એક ડોસીને સાક્ષી રાખી, પછી એ તો કંઈક બહાર જવાના હતા ત્યાં ગયા. 5-10 વર્ષ પછી એ શેઠ પાસે રૂપિયા માગવા ગયા ત્યારે શેઠે કીધું કે મારી મને તે કશું દીધું જ નથી, 100 રૂપિયા 200 રૂપિયા હતા, કાંઈ દીધું નથી. ઓલી ડોસીને બોલાવી, સાક્ષી હતી એને, તે ડોસીએ આંખ આડા કાન રાખે. એને થયું કે હું ક્યાં આની અંદર લપમાં પડું, મને કાંઈ ખબર જ નથી. ઓલો બ્રાહ્મણ હતો, ભૂદેવ હતો, જે પૈસા આપવાવાળો હતો, એને કાશીમાં જઈને કમળ પૂજા કરી અને સંકલ્પ કર્યો કે ઓલા શેઠને ગેરજન્મ લેવો છે. હવે એ સત્ય જમાનો હશે અને એ બ્રાહ્મણ જન્મ્યો ઓલા શેઠને ગેર, જે શેઠે એના 200 રૂપિયા ડબાવી દીધા હતા એને ઘેર જન્મ્યો. છોકરા તરીકે જન્મ્યો, 10 વર્ષનો થયો ને, પહેલાં તો એ 5 વર્ષનો થયો ત્યારે બીમાર પડ્યો. શેઠને શેઠાણી તો બહુ લાડે કોડે મોટો કરે કે બહુ મોટી ઉંમરે દીકરો થયો એટલે એને તો બહુ પાલન પોષણ કરે એકનો એક. 5 વર્ષે બીમાર પડ્યો છોકરો. 5 વર્ષે બીમાર જેવો છોકરો પડ્યો એટલે તરત બહુ દવાઓ કરી. શેઠ તો રૂપિયાવાળા હતા, દવાથી કાંઈ ના થયું એટલે શેઠાણીએ કીધું માનતા કરો કે માનતા કરો, આમ કાંઈ છોકરો થોડો હાજો થાય, માનતા કરો. શું માનતા કરો? માનતા એવી કરો કે જો છોકરો હાજો થશે તો 2000 રૂપિયા વાપરશું આપણે. માનતા કરી, છોકરો હાજો થયો 2000, અને 2000 વાપર્યા. પાછો 8 વર્ષનો થયો, ફરી બીમાર પડ્યો, ફરી માનતા કરી કે તમે છે ને 2000 વાપર્યા છે પણ કચવાતા મને વાપર્યા છે, આ વખતે 5000નો સંકલ્પ કરો ને ઉદાર દિલે વાપરીશ. છોકરો 8 વર્ષે ફરી હાજો થઈ ગયો. 10 વર્ષ થયા, પહેલાં બાળપણમાં લગ્ન થઈ જતા એટલે આ દીકરાના લગ્ન પણ 5 વર્ષે એક પરિવારની એક દીકરી સાથે નક્કી થઈ ગયેલા. 10 વર્ષનો આ દીકરો થયો, આ લોકો કાશી લઈ ગયા છોકરાને, વિશ્વનાથ મહાદેવના દર્શન કરાવ્યા, કાશી વિશ્વનાથના દર્શન કરાવવા. ન્યા જઈને માનતા કરી. ઓલી કે શેઠાણી કે 10000નો સંકલ્પ કરો, કાશીમ 10000 વાપરવા જો છોકરો બેઠો થાય તો. ઓલો છોકરો છે ને એ હાજો તો થયો, પણ હાજો થઈ અને 10000 આ લોકોએ જેવા વાપર્યા ને એવો તરત બીમાર થઈ ગયો. ઓલો શેઠ કેલા તું છે કોણ, છે કોણ? આ કે પેલો 200 રૂપિયાવાળો બ્રાહ્મણ છું, તારો છોકરો નહીં. 200 લેવાના બાકી હતા ને, તે 15000 લીધા તારી જોડે. શેઠ કે વાંધો નહીં, અમારા તો લીધા પણ ઓલી રાંડ છે એનું હું કોણ? ઓલી છોકરી નાની જેની યારે લગ્ન નક્કી થયા હતા. તો કે ઓલી ડોસી જેને સાક્ષી પૂરી હતી ને એ ડોસી છે, એની યારે લગ્ન કર્યા. હારું ત્યારે લો, હર હર મહાદેવની જે દેહ છોડ દીધો. 15000નો થયો 200 રૂપિયાનો કાફલો. હતો તો દીકરો ને, પણ 200નું લેવા 15000 લઈ ગયો એ દીકરો થઈને લઈ ગયો, જ્યારે પેલો બ્રાહ્મણ હતો. હવે આપણને એટલી જ ખબર નથી કે આપણી જેટલી ઉંમર થઈ, આપણી ઉંમર પહેલાં આપણે 1 વર્ષ પહેલાં ક્યાં હતા અને આજથી 100 વર્ષ પહેલાં ક્યાં હોઈશું. આ બધું ઋણાનું બંધન થઈ છે. એનો અર્થ હું એવો નથી કહેતો કે સંસારના વ્યવહારોને બંધ કરી દેવા, સમજી રાખવું. જ્ઞાનથી જો સમજેલા હશો તો જીવનમાં તમારે ગ્રહસ્થાશ્રમ છે આવા પ્રશ્નો થવાના જ, અને થશે ત્યારે તમને દુઃખ નહીં થાય. તમે સમજી શકશો કે મારા ભગવાન જે કરતા હશે ને, મારે તો ઠેક અક્ષરધામમાં જવું છે ને, એટલે ભગવાન મારો હિસાબ નીલ કરે છે. ભગવાન કહે છે ભાઈ હવે આ આત્માને મારે ધામમાં લઈ જવાનો છે, જેને લેવાનો એ લઈ જવાની પાયેથી. ભાઈ થઈને લઈ જાઓ, દીકરા થઈને લઈ જાઓ, દીકરી થઈને લઈ જાઓ, પત્ની થઈને લઈ જાઓ, લઈ જાઓ, કારણ કે આને મારે નવરો કરીને ધામમાં લઈ જવાનો છે. એટલે ભગવાન પછી એ હિસાબ કરે, અને જેને હજુ જન્મવાનું જ છે ભગવાન કે એનો હિસાબ કરીને શું કામ છે, તો આમે એને વાંધો નથી. એટલે કંઈક દુઃખ આવે ને જીવનમાં ત્યારે આપણે ભક્ત તરીકે આમ વિચારવું. પ્રભુદાસ ભાઈને શ્રીજી મહારાજે જ્યારે આ દીકરો આવા આ વાક્યો પ્રભુદાસ ભાઈને કહે છે કે તમે કેટલી વાર મારા બાપ થયા, હું તમારો કેટલી વાર બાપ થયો, તમે દીકરો દીકરો કોણે કરો છો, ભૂલો આવે મને,
ભગવાનની કંઠી પહેરો ને ભગવાનનું ભજન કરો. આવી રીતે તો આપણે કેટલી વખત જન્મ્યા છે, 84 લાખ જન્મોના આગળ કેટલા માતા પિતા ભાઈ બહેન કાકા કાકી કેટલા થયા, આપણી જેટલી ઉંમર થઈ છે એની આગલા જન્મોમાં આપણે ક્યાંક ને ક્યાંક તો જન્મ્યા હોઈશું ને. આત્મા તો મર્યો નથી, આત્માએ તો ફક્ત શરીરરૂપી ઘર બદલ્યા છે. જેવી રીતે પેલો એપાર્ટમેન્ટમાં રહેવાળો રેન્ટલ હાઉસ બદલ્યા કરે, એક વર્ષનું ડીલ કરીને પછી એક વર્ષ પછી બીજું લે અથવા એને જ રિન્યુ કરે, એમાં શરીર તો એક એપાર્ટમેન્ટ છે, ભાડુતી ઘર છે. એને રંગ રોગાન આ વખતે જ કરે એવું નહીં, આગલી વખત પણ કર્યા હતા, એના આગલી વખત પણ કર્યા હતા, એના દેહના સંબંધીઓ ક્યાં ગયા બધા. આવું વિચારીને ભગવાનનો ભક્ત ભજન કરે, પોતાનું કર્તવ્ય નિભાવે. દીકરા દીકરીઓ, જે ભગવાને તમને દીધું છે એને ભણાવો, સારી રીતે એને સેટ કરો, પરંતુ આ શક્તિએ રહિત. જળ કમળવત, કમળ કાદવમાં રહે છે પણ કાદવ કમળની પાંખડીને અડતો નથી, એમ સંસારમાં રહો. અને સંસારમાં એવી રીતે રહેવા માટે નિત્ય સાધુનો સમાગમ જોઈએ. સાધુના સમાગમ વિના આ સંસારરૂપી ચૂલો તો એવો છે ને ભાઈ, ચંદનના લાકડા બાળી નાખે આખા, ચંદનના લાકડા આખે આખા બળી જાય. માટે નિત્ય સાધુનો સંગ. પ્રભુદાસભાઈને જ્ઞાન થઈ ગયું, મહારાજ પાસે આવીને દંડવટ કર્યા, પ્રભુ ભૂલ્યો ભૂલ્યો કંઠી પહેરાવો, પ્રભુ તમારો દ્રોહ થયો. શ્રીજી મહારાજ કે પ્રભુદાસ તમારો કોઈ વાંક નથી, સંસારમાં તો એમ જ થાય, હવેથી આ નાથ ભગતનો સંગ રાખજો. નાથ ભક્તનો સંગ ના છોડતા, જો તમે એનો સંગ રાખશો તો ક્યારેય સત્સંગમાં વિઘ્ન નહીં આવે. જીવને જીવનમાં જોડે જે ભક્ત, બ્રહ્માંડ ઉગાર્યું માની સતરત, માટે સત્સંગ વધારવા કાજ, વાતો કરો સાંભળો દિન રાત. સત્સંગ વધારવા માટે રાત દિવસ કથા વાર્તા સાંભળીએ, એનાથી જ સત્સંગ વધશે. કથા વાર્તા વિના સત્સંગ નહીં વધે, અને સ્વયં પણ નહીં વધે. કોઈક ને કોઈક ટકોરા મારવાવાળો જોઈએ. યાદ રાખો, પથ્થરમાંથી મૂર્તિ બનવી હોય ને તો કોઈ શિલ્પી જોઈએ. પથ્થરની તાકાત નથી કે મૂર્તિ બની શકે, પણ શિલ્પીની તાકાત છે મૂર્તિ બનાવી દે. સોનાના ટુકડાને ઘરેનું બનવું હોય ને તો સોની જોઈએ. સોનાનો ટુકડો કિંમતી જ છે, પરંતુ સોનાના ટુકડાની કોઈ તાકાત નથી કે ઘરેનું બની શકે, કોઈ તાકાત નથી. તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે, તુલસીદાસજીએ લખ્યું છે, પારસ કે પર સંગ સે કંચન ભઈ તલવાર, તુલસી તીનો ન મીટે ધાર માર આકાર. પારસમની હોય ને એને લોઢાની તલવાર જો અડી જાય ને તો એ તલવાર સોનાની થઈ જાય, પરંતુ એ તલવારની ધાર હોય ને એવી ને એવી જ રહે. લોઢાની મારે એમ સોનાની મારે તો કાપી જ નાખે, એનો ધાર માર અને આકાર એવો ને એવો જ રહે. પણ તુલસીદાસજી કે છે, જ્ઞાન હથોડા કર ગ્રહી સદગુરુ બયે સુનાર, તુલસી તીનો ન રહે ધાર માર આકાર. સદગુરુ જ્યારે જ્ઞાનરૂપી હથોડો લે અને એ જ્યારે ટીપે ને ત્યારે તલવાર છે ને એનો ધાર મારને આકાર ત્રણેવ કાઢી નાખે, તલવારમાંથી ઘરેણું બનાવી દે ભગવાન માટેનું. અને એવા બનેલા તો કેટલા જીવાત્માઓ આ પૃથ્વી પર છે. પ્રભુદાસ પાછા આવ્યા વડોદરા, ભગવાનની પરીક્ષા હજુ બાકી છે પેપર. 6 મહિના થયા, 6 મહિના અને ઘરવાળા ધામમાં, 6 મહિનામાં ઘરવાળા ધામમાં. કોઈ સત્સંગ કરે આવું સાંભળીને? કોઈ આવું સાંભળે તો કોણ સત્સંગ કરે? કહો. ઘરવાળા ધામમાં, હવે ઘરવાળા ધામમાં ગયા એટલે પેલા કુસંગીઓને તો ખટકતું હતું કે આ પાછો કંઠી બાંધીને આવ્યો છે. એટલે જ્યાં ઘરવાળાનો અગ્નિસંસ્કાર થતો હતો ન્યા ઓલા કુસંગીઓ આવ્યા, પ્રભુદાસ તને સત્સંગ હતો નથી, પહેલા કર્યો ત્યારે દીકરો ગયો, આ ફરી કંઠી બાંધીને આવ્યો સ્વામિનારાયણ ની, તે ઘરવાળી ગઈ, હવે તું બાકી રહ્યો. ત્યારે પ્રભુદાસ કે, જો ભાઈ, ભગવાન જે કરે ને એ મારા સારા માટે જ કરતા હોય. ભગવાન હિત કરતા હતા, હિત કરતા છે અને હિત કરતા જ રહેશે. એને જે કર્યું એ બધું મને મંજૂર છે, એ મારા માલિક છે, હું એનો ચાકર છું, એનું કરેલું બધું મને મંજૂર છે. ડગ્યા નહીં પ્રભુદાસ, ડગ્યા નહીં. આવી રીતે જીવને બચાવી લે એ ભગવાને, એને બ્રહ્માંડ ઉગાર્યું એવું ભગવાન માને છે. નાથ ભક્તના
ઘરની અંદર વારે વારે સંતો આવે, કથા વાર્તા થાય, એમાં ગોપાળન સ્વામી નાથ ભગતને ત્યાં આવેલા અને સ્વામી કથા વાર્તા કરતા હતા. અને એ સમયે સરકારની અંદર લોકોએ એવું ભરમાવેલું, બે પાંચ દીવાનો એવા હતા ગાયકવાડી સરકારમાં, એમાં બાળ ઊભા કરીને હતા, એ બધા એવા હતા કે એ લોકોએ સરકારને એવું ભરમાવ્યું કે આ સ્વામિનારાયણના બાવાઓ આવીને ગામ બગાડે છે, ગામ બગાડે છે. સ્વામિનારાયણમાં જાઓ ને એટલે સ્વામિનારાયણ ભગવાનનો સાધુ સૌથી પહેલાં શું કે, તમે આમ સહજ રીતે જાઓ એટલે સૌથી પહેલાં કે વ્યસન છે કંઈ, ભગવાનનું ભજન કરો છો, એક માળા કરજો, વ્યસન હોય તો મૂકજો, આવું કરજો, એટલે બધાને અઘરું પડે. કઠણ કેમ પડે સ્વામિનારાયણમાં? કારણ કે આમાં કશું ભેળસેળ થાય નહીં એટલે આ કઠણ લાગે. અને જ્યાં કોઈ રોકટોક ના હોય, ફક્ત ચાલો ભાઈ માથું નમાવ્યું ભગવાનને હાલ્યા, તો ભગવાન તો કંઈ કહેવાના નથી કે તારી આટલી વસ્તુ મને ગમતી નથી. પણ સાધુ તો કાંડું જાલીને કહેશે, આટલું ના કહેવાય, આટલું સુધારવું પડે, આમ કહેશે ભગવાન નહીં કે. એટલે ભગવાન પાસે જવું બધાને ગમે, પણ સાધુ પાસે જવું ના ગમે, કારણ કે સાધુનો ટકોરો ખાવો પડે. અને યાદ રાખો, નિસ્વાર્થ સાધુ હોય ને ટકોરો જ મારે. જે સાધુને કેવળ ભગવાન પોતા પાસે છે, બીજાને આપવા છે, તો એ સાધુ ટકોરો નહીં મારે તો શું કરશે? વખાણ કરીને ફૂલાવી દેશે તો એમાંથી જીવનું કંઈ સારું નહીં થાય. તમે બહુ સારા છો તો સારા જ છો, તમે અમને કહો સારા તો અમારામાં જેટલું સારું છે એટલું સારું જ છે, પણ મારે ને તમારે આપણી અંદર રહેલી ખોટને કાઢવાની છે. દિવાળીએ દીવા તો પ્રગટાવીશું, પણ અંતરના દીવા પ્રગટાવવાના છે, અંતરમાંથી મેલ કાઢવાનો છે. ગોપાળન સ્વામી વાતો કરે છે એની અંદર, સરકારમાંથી દીવાન આવ્યા કે સ્વામિનારાયણના સાધુઓ જ્યાં ફરતા હોય વડોદરા શહેરમાં કે વડોદરા શહેરના આજુબાજુના ગામડામાં, પકડી પકડીને કાઢી મૂકો બધા, જેટલા લશ્કરની જરૂર પડે લઈ જાઓ. તે બાળુભાને તો ખબર હતી કે ગોપાળ બાવો છે, એ તો ગોપાળ બાવો જ કે, ગોપાળન સ્વામી નાથ ભક્તને ત્યાં છે એને ખબર હતી, એટલે એ લોકો નાથ ભગતને ત્યાં જવાની તૈયારી કરતા હતા. એમાં ત્યાં આગળ વડોદરાની અંદર એક કાયસ્થ મિસ્ત્રીલાલભાઈ બહુ માદા હતા. એ મિસ્ત્રીલાલભાઈ માદા એટલે નાથ ભક્તે કીધું સ્વામીને કે સ્વામી, આપણે મિસ્ત્રીલાલભાઈની ખબર લેવા માટે તમે જો દર્શન દેવા પધારો તો સારું. સ્વામી કે વાંધો નહીં. એટલે સ્વામી મિસ્ત્રીલાલભાઈની ખબર લેવા માટે ગયા, અને સ્વામી પરત આવતા હતા ત્યારે સંતો કીર્તન બોલતા હતા. તે વાડી વિસ્તાર છે ને, એમાં એક ચબૂતરો અને ત્યાં જેલખાનું, ત્યાં જેલ હતી, એટલે પેલા કેદીઓ જે જેલમાં હતા એ કેદીઓએ સંતોના કીર્તનને સાંભળ્યા. અંદર રહેલા કેદીઓને એવી ખબર કે આ તો ગોપાળન સ્વામી બહુ ચમત્કારી પુરુષ છે, એવું સાંભળેલું. એટલે ઓલા કેદીઓએ નીચે જેલમાં રહ્યા થકા ન્યાથી પ્રાર્થના કરી કે હે ગોપાળન સ્વામી. સ્વામી ઊભા રહી ગયા, હા બોલો, કે અમને આ કેદમાંથી છોડાવો ને, તમે તો સમર્થ છો, આ કેદમાંથી છોડાવો. સ્વામી કે કઈ ચિંતા ના કરશો, તમને છોડાવવા માટે તમને આ કેદમાંથી છોડાવવા છે, અને તમને લક 84માંથી પણ છોડાવવા છે. લક 84ની મોટી કેદ જ છે ને, એમાંથી છોડાવવા છે. તમને હવે કોઈ પશુ પક્ષીના જન્મ લેવડાવવા નથી, હવે તમને એમાંથી પણ છોડાવવા છે. પણ તમે છૂટ્યા પછી સ્વામિનારાયણ ભગવાનનું ભજન તો કરશો ને? ઓલા બધાએ કેદીઓ કે હા કરશું. તો સ્વામી કે ચિંતા ના કરો, તમને છોડાવવા માટે કાલે આ નાથ ભગત જેલમાં પુરાશે. કેવા સરસ આશીર્વાદ, કાલે તમને છોડાવવા નાથ ભગત જેલમાં પુરાશે. બધાય સંતો ભક્તો ચોકી ગયા. ગોપાળન સ્વામી બોલ્યા છે, જેલ પાકી, જેલ પાકી જ. હવે નાથ ભગત બાજુ બધા જોવા લાગ્યા કે નાથ ભગતના ચહેરા પર શું થાય છે. તો નાથ ભગત બાજુ જોયું ને, નાથ ભગતને બે પાંચ હરિભક્તો કે ભગત, પણ તમારો એવો કોઈ વાંક નથી, તમે કઈ ગુનો નથી ને જેલમાં? નાથ ભગત કે છે, ગોપાળન સ્વામી જે કરે ને બરાબર કરે, ભગવાન સ્વામી જે કરે બરાબર કરે, આને નિષ્ઠા કહેવાય વાલા ભક્તો. બાકી તો માણસ ડગી જાય, ડગી જાય. વિચાર નથી કરતા કાલ જેલમાં બધા હરિભક્તો ને સંતો સ્વામીને પૂછે, સ્વામી એવો તો નાથ ભગત શું ગુનો કરવાના છે, અત્યાર સુધી કર્યો નથી, હવે માનો અત્યારે બપોર થઈ છે તો આજે રાત સુધીમાં એવો કયો ગુનો કરશે કે એમને જેલ થશે. સ્વામી કે તમે જોયા કરો ને, જોયા કરો. પણ એટલું યાદ રાખજો કે નાથ ભગત જેલમાં જશે ને તો બીજાને પેલા કેદીઓને જેલમાંથી કાઢીને બહાર આવશે, આ મારું વચન છે.
કુમકર્ણ જેમ બધા વાંદરાઉન ગળવા માંડ્યો ને જેમ હનુમાનજી અંદર જઈને બધાને જેવા આ બે હૂપ બહાર કાઢી લાયા ને એમ નાથ ભગત હનુમાનજીનું કામ કરવાના છે. કોઈને ખબર નથી પડતી મોટા પુરુષની લીલા કેમ કળાય, વન વિશ્વાસે કંગાળ રહેવાય, જે કર્યું તું કરે છે જે સ્વામી કરશે તે પણ સારું બહુ નામી. મોટા પુરુષની વાત કેમ કોઈને ગળે ઉતરે, કેવી રીતે કડાય, વન વિશ્વાસે કંગાળ રહેવાય, જે કર્યું તું જે કરશે ભગવાન બરાબર કરશે. નાથ ભગતને વિશ્વાસ છે બીજે દિવસે બાળુ ભા અને એ બધાય દિવાનને બધાય આવ્યા છે નાથ ભગતને ઘેર. નાથ ભગતને ઘેર આવીને કહે છે ગોપાળન સ્વામી બેઠા છે વૃક્ષ નીચે ને સ્વામી કથા વાર્તા કરે છે, સભા ભરાઈને બેઠી છે સંતો ભક્તોની. અને ત્યાં પેલા બાળુભા આવીને કહે છે ગોપાળન સ્વામીને તમને કેદ કરવા આવ્યા છે, તમને સાધુઓને કેદ કરીને જેલમાં નાખવાના છે, સરકારનો હુકમ છે, વડોદરા છોડી દો નહીં તો જેલમાં જશો. ગોપાળન સ્વામી કે ભાઈ મારે તો અહીં આવવું જ નથી, મને તો ઈચ્છા જ નથી કે હું વડોદરામાં આવું, પણ આ નાથ ભગત જ્યારે હોય ત્યારે પકડીને અમને લઈ આવે છે, એ અમને વારે વારે કહે છે આવો એમ. બોલો કે એમ, જૈન સરકારને વાત કરી, સરકાર કે વાંધો નહીં નાથ ભગતને નાખી દો, નાથ ભગતને જેલમાં નાખી દો. ગોપાળન સ્વામી તો ત્યાંથી અહીંથી બિસ્તરા લઈ નાથ ભગતને પેલા પકડવા આવી ગયા, નાથ ભગતને હાથકડી પહેરાવી. સ્વામી તો અહીં બિસ્તરા લઈને કે હવે અમે તો કરાલી ગામમાં જઈને સત્સંગ કરશું કે કરાલી ગામ જઈએ, ત્યારે વડોદરાના બધા હરિભક્તો સદાશિવ બધા કે સ્વામી અમારા સત્સંગનું શું, તમે જાઓ છો નાથ ભગત જેલમાં જાય છે અમને ભગવાનની વાતો કોણ કરશે. ગોપાળન સ્વામી કે ચિંતા ના કરો, ભગવાન ભગવાનનું કાર્ય કરશે પણ અમે તો જઈએ છે. વાલા ભક્તો, એક સમર્થ સાધુ તમે જેને જાણતા હોય, જેના સંકલ્પમાં ગ્રહણ અટકી જાય, જે ગોપાળન સ્વામીના પધરાવેલા કષ્ટભંજન દેવ આજે સારંગપુરમાં બિરાજે છે, સારંગપુરના હનુમાનજી તો જે સત્સંગી નહીં હોય ને એને પણ ખબર હશે કે સારંગપુરના હનુમાનજી એટલે શું, પણ લગભગ જાજાને ખબર હોતી નથી કે હનુમાનજીને પધરાવાવાળા કેવા. કલ્પના કરો કે આજે હનુમાનજી તો દુનિયામાં ઘણી બધી જગ્યાએ છે, પણ સારંગપુરના હનુમાનજીનો જે પ્રતાપ છે, બોલતા ચાલતા જે ત્યાં આગળ કષ્ટભંજન દેવ બિરાજે છે, એ કષ્ટભંજન દેવ ગમે એવું ભૂત હોય, આખી દુનિયામાં ફરીને વ્યક્તિ થાક્યો હોય તો સારંગપુર જાય અને સારંગપુરના કષ્ટભંજન દેવ પાસે જાય ને ત્યાં એના કેસનું નિરાકરણ થાય જ, તો એ ગોપાળન સ્વામી કેવા હશે. અને જો એ ગોપાળન સ્વામી એવા હોય તો અનંત ગોપાળન જેના ચરણારવિંદની ઉપાસના કરે ભગવાન સ્વામિનારાયણ કેવા હશે, એની ઉપાસના મને તમને છે એ આપણને મળ્યા છે, એનો આપણને કેફ રાત દિવસ હોવો જોઈએ કે આવા મોટા ભગવાન આપણને મળ્યા છે. અને એ ભગવાન આપણને મળ્યા છે ત્યારે દિલથી, 5-25 વર્ષની જિંદગી છે કાલ પૂરી થઈ જશે, આ દિવાળી આવી છે, કદાચ આવતી દિવાળી આપણા માસે હોય કે ન હોય, પરંતુ સાચી દિવાળી એ છે કે આપણે આપણું શ્રેય કરી લઈએ, આત્માને આપણે જ્યાં પહોંચાડવાનો ત્યાં એક્ઝેક્ટ પહોંચાડી દઈએ. નાથ ભક્તને ગોપાળન સ્વામીની નજર સામે ઓલા પોલીસો પકડીને લઈ જાય છે, નાથ ભગતને સંકલ્પ થતો નથી કે વગર વાંકે મારે જેલમાં જવાનું, હરિભગત છે ધર્મ નિયમ કેમ પડશે જેલમાં, પૂજાપાઠ કેવી રીતે થશે, બહારનું ખાતા પીતા ન હોય કેવી રીતે ખવાશે પીવાશે જેલમાં, વગર વાંકે જેલમાં જવાનું છે. નાથ ભગતને અંતરની અંદર આટલી પણ ચિંતા થતી નથી કે મારે આવું કેમ, એના હૃદયમાં એક જ વિશ્વાસ છે ગોપાળન સ્વામી જેવા પુરુષ જે કરે, શ્રીજી મહારાજ જે કરે એ બધું મારા હિતમાં હોય. આવા નાથ ભગતને તાળીઓથી વધાવો, કેટલી સમજણ કહેવાય, કેટલી સમજણ કહેવાય. હવે તમે વિચારો આપણા જીવનમાં કાંઈ આવું આવે છે, આપણા જીવનમાં આવે તો કેટલું આવે. આપણે આ પૂર્વેના દાદા ખાચરના આખ્યાનની તમે કથા શ્રવણ કરો છો, નાથ ભક્તની કરો છો, આ બધી સાંભળશો ને આપણને લાગે આપણા જીવનમાં શું આવ્યું. અમે નંદ સંતોને જે દુઃખ પડ્યા છે એની બાજુ અમે જોઈએ ને તો અમને લાગે કે અમને શું પડ્યું છે, કાંઈ નથી પડ્યું. બે જણે નિંદ્યા કે બે જણે વંદ્યા, બે જણે સારા કીધા કે ખરાબ કીધા, આટલું જ છે ને દુઃખ, બીજું શું દુઃખ. કોણ લાકડી લઈને મારવા આવે છે, કોણ આપણને ગામ બહાર લાકડી લઈને મારીને કાઢી મૂકે છે. નથી અમારે દુઃખ, નથી તમારે દુઃખ, ભગવાને ગુલાબની પથારીમાં સાચવ્યા હોય ને એમ અમને તમને સાચવ્યા છે. માટે ભગવાન આ ચરિત્રો એટલે સાંભળવાના છે વાલા ભક્તો, આવું આપણા જીવનમાં ભગવાન નહીં આપે.
પ્રમોશન થાય એવા વિદ્યાર્થીને કોઈ દિન 90 માર્કના પેપરની અપેક્ષા રખાય, આપણે પ્રમોશન પાસ 100-35, એમાંય 100-30 લાવો તો 5 તો શિક્ષક આપે, આપણે તો 5 જ લાવવાના, 30 એ મૂકે એવા છે, 5 જ લાવવાના છે, જાજા નથી લાવવાના. આપણી પરીક્ષા આવી નહીં થાય, પરંતુ આવું જો સાંભળી રાખેલું હશે ને તો નાની નાની વાતમાં આપણે મૂંઝાઈ નહીં જઈએ, આમ કેમ, આવું કેમ થયું, આવું નહીં થાય. ભગવાનને એમ જ કહેશું, હે પ્રભુ જે કરો બધું મારા હારા માટે, અને ત્યારે ભગવાન આપણી પર રાજી થાય. વાલા ભક્તો, નાથ ભગત જેલમાં ગયા છે અને જેલમાં ભગવાન સ્વામીનું ભજન કરે છે. ગોપાળન સ્વામી કરાલી ગામ ગયા છે અને કરાલી ગામમાં જઈને સ્વામી ત્યાં કથા વાર્તા કરે છે. વડોદરાના સત્સંગની અંદર એક ધ્રાસકો પડી ગયો છે કે નાથ ભગત જેલમાં ગયા, આવો એક ધ્રાસકો પડ્યો છે. આખું વાતાવરણ શોકાતુર બન્યું છે, પણ નાથ ભગતને હૃદયમાં બહુ આનંદ છે. એની કથા હજુ જે વિશેષ છે ને આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે એક કડી ગાય અત્યારની કથાને પૂર્ણ કરીશું. ચિંતા ચેત મન લાવે કદે, 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 જેને જાની મોટાની મરજે, જેને જાની મોટાની મરજે, બંદે ખાનો કે ગબેડે બેસાડે, બંદે ખાનો બેસાડે, દયાળુની દયાને જ માને, 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 દયાળુની દયાને જ માને. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.